નમસ્કાર મિત્રો, છેલ્લા ત્રણ દિવસથી અમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસ ગાંધીનગર, મેં છેલ્લા ત્રણ દિવસથી ડાંગના જે પાંચ રાજાઓ છે, પાંચે રાજાઓનું એમની જે હિસ્ટ્રી હતી, બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી, એ હિસ્ટ્રીના સંદર્ભમાં રિસર્ચ કરી રહ્યા હતા, એમની મુલાકાત કરી રહ્યા હતા. અને આજે હું જ્યારે છેલ્લો દિવસ છે અને વાસુનાના રાજા શ્રી માન્ય ધનરાજ સાહેબના ગામથી પરત થઈ રહ્યા હતા, એ દરમિયાન આ ચેકપોસ્ટ આપ જોઈ રહ્યા છો. એ ચેકપોસ્ટથી ચેકપોસ્ટ છે એ ગલકુંડનું છે, રેન્જ ગલકુંડ લાગે છે. તો ત્યાંથી હું પસાર થતાં અહીં બાજુમાં મને એક ભાઈ દેખાયા કે જેઓ વાંસમાંથી બધી વસ્તુઓ બનાવી રહ્યા છે. અને ડાંગ જિલ્લાની અંદર સ્વાભાવિક છે, ડાંગ જિલ્લાની અંદર ઘણા બધા વાંસ થતા હોય અને અહીંના લોકો જે છે વાંસ ઉપર ઘણા બધા નિર્ભર છે. એ મકાન બનાવવા માટે કે પાલા બનાવવા માટે, કોઠી બનાવવા માટે, ટોપલા બનાવવા માટે, ઘણી બધી વસ્તુ કે જે એના પર એ લોકો કામ કરતા હોય છે. તો એવા આ જે કલાકાર છે, અહીંના જે કારીગર છે, એમની મુલાકાત લઈએ. કેમ છો? સારું. શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ, હાજી. બેન તમારું? હે, હવસીબેન. હા, આ શું વણી રહ્યા છો તમે? એટલે પાલો બનાવતા છો એમ ને? અને ભીત માટે? બરોબર છે. આ શું છે? મરઘા ઢાકવા માટે બનાવ્યું છે. જિલ્લા છે એમ ને? હા, તમે જાતે જ બનાવ્યું છે? કેટલા કેટલા દિવસ લાગે? એક દિવસમાં બની જાય ને? અને બહાર વેચો તો કેટલા રૂપિયા વેચાય? બહાર જાય તો સાહેબ એના 100 રૂપિયા આપે. કેટલા? 100 રૂપિયા. 100 રૂપિયા એમ ને? હા હા હા. અને આ બાજુમાં પી બનાવશે, પાલું જ છે? હા, પાલો છે. બરોબર છે. જે વસ્તુ હોય તે ભાત હોય કે વરી હોય કે નાગલી હોય, બાંધી દે. તમે આ બધું પાલન બધું વીણો છો તો તમે કોટવાડ્યા તો નથી? કોકણા છો? કોકણા. કેમ તો આવું ઊંચું, નીચે થી જમીન થી આટલું ઊંચું બનાવવામાં આવે? કોઈ ભી આવી જાય, નીચે નો કોઈ સાપ આવે કે બિલાડી આવી જાય, હા, એના કરતા જરા ઊંચું કરીએ તો સારા રક્ષણ મળે. રક્ષણ મળે. તો અત્યારે આ મરઘી અહીંથી ભાગતી નથી, શું કારણ? ઈંડા મૂકેલા છે? કોરજા. અને આ શું છે? આ બતાવો. ચોખ્ખું કાઢી ને વજન કરે તો 4 કિલો થાય. હા, બરોબર છે. ખરું ખરું. ભાત આખું હોય તો 3 કિલો. બેન કેમ છો? આ શું છે? તેરા છે. એટલે તેરા ની ભાજી? આજે તેરા ની ભાજી બનાવવાના? બરોબર છે. તો આ તેરા જે તમે આમાં સાગના પાનમાં વીટાડી લાવેલા, એમાં જ લાવવું પડે એમ? બરોબર છે. હા, તામાં શેકાઈ નહીં એટલા માટે મૂકવામાં. બરોબર. તો આ ભાજી સાથે શું બીજું સાથે શું મિક્સ કરશો? કઈ દાળ? નાગલીના રોટલા? હા, ઓકે, ચાલો. સરસ સરસ. સાહેબ અનાજ આમી કાપજો એટલે કાપીએ અને શું છે બતાવો? કટવા કહેવાય છે એમ ને? અને કટવા શું પકડવા માટે ઉપયોગમાં આવે? સર, અમે કેકડા કાઢ જો ને એમાં. હા, કરજલા પકડવા માટે. હા, કરજલા. અત્યારે પૂરો ખરો સમય છે કેમ કરજલા પકડવા માટે? કરજલા નો એક સમય આવી ગયો છે. હા, એમાં કરજલા અમે કાઢીએ. તો ક્યારે? અત્યારે રાત્રે મૂકી આવશો કે? રાત્રે મૂકી આવીએ ને સવારે લઈ આવીએ. સવારે લઈ આવવાનું. તો બીજા કોઈ લઈ નહીં જાય? નહીં લઈ.
એમ ને ચાલો સરસ આટલી બધી પ્રમાણિકતા હોય છે કેમ બધામાં હા બધામાં વાહ વાહ ખબર હોય હા પછી એનું શાક બનાવો છો હા એનું પછી શાક બનાવીને ખાઈએ બરાબર છે ક્યાંથી અંદર જાય અને કેવી રીતે પકડો તે જરા કહો ને અહીંથી સર આમાં મૂકી દઈએ હા પછી એ આવે એમાં એના માટે ખાવા હારું કોઈ બી લઈને મૂકી દે એટલે ખાવા આમાંથી ભરાય પછી એમાંથી એને નીકળાય નહીં એમાં પીલા આવે અંદર હા હા એટલે નીકળાય નહીં પછી એમાં અહીંયા બંધ કરી મૂકીએ પછી ઘરે લાવીએ ને એમાંથી આ કાઢીએ એમાંથી બરોબર છે એના પરથી પેલું ઢાંકણ કાઢી લઈએ એમાંથી નીકળી લઈએ ઓકે સરસ સરસ પાતળ બી બને અને આડું કંદ બી બને આડું કંદ છે કેવી રીતે બને બાફીને આડું કંદ બાફીને બરોબર છે આવી રીતે થાય અત્યારે અમે નાલા નાલા આટલાક મૂકેલા હા હા એટલે એ પછી શિયાળામાં મોટા થઈ જાય એમ શિયાળામાં મોટા થાય શિયાળામાં બહુ મોટા થઈ જાય બરોબર છે આ આડું કંદ છે ને આડું કંદ શું બનાવું છે આ સાહેબ એને હળદર કઈ હળદર એટલે હળદરની વાડી છે ને હા હળદરની વાડી જેવી બનાવી છે બરોબર છે સરસ સરસ તો નીચે ગાંઠ અત્યારે પાકી ગયા છે કે કેવું છે એને હજુ કાચી છે સાહેબ કાચી છે હા તો બતાવશો એકાદ કેવી ગાંઠ રહી છે બાકી થોડી ઘણી પાકી હોય એવી આટલી બની હતી સીધી હા હા આ કઈ હળદર કહેવાય છે સાદી આ એકદમ સાદી દેશી છે દેશી હળદર છે દેશી છે પછી આનો કઈ તમે વ્યાપાર કરો કે પછી પોતાના માટે આ પોતાના માટે સાહેબ આખા વર્ષ માટે આખા વર્ષ ચાલી રહે એમ એમ હા હા બરોબર છે હે હા ખાતર વગર ચાલે તો ખાતર વગર ચાલે એમ ખાતર અચ્છા એટલે પ્રાકૃતિક ખેતી છે હા યુરિયા ખાતર કે કોઈ ખાતર ઉપયોગ નહીં બરોબર છે ખૂબ સરસ આ શું છે હા સાહેબ આમાં રોપુલા હતા હા રોપણી માટે રોપણી માટે હા 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 એટલે ચોમાસામાં પાણી વરસાદ આવે એટલે એના પર એમ ઢાંકીને પછી રોપવાની બરાબર કઈ રીતે બેસીને ફાવે હા બેસીને બી ફાવે આમ આમ બેહી લે તો બી એમ ખુદ એમાંથી કાઢી શકાય હા 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 અને રોપવાના તો બી એમ ઉપરથી લાખે તો બી નહીં વાકું વળીને એમ લાખે તો બી બરાબર છે એટલે વરસાદથી ભીંજાવાય નહીં અને ખેતરમાં કામ પણ થયા કરે કામ થયા કરે જાતે બનાવેલું છે હા જાતે બનાવે છે હા હા સરસ શું કહેવાય એને એટલે ઘૂંગળા ઘૂંગળા કે હા ઘૂંગળા કે સ્ત્રી પુરુષ ને એક જ આવે કે પછી અલગ અલગ એમને એક હરકું જ આવે પણ ઊંચું નીચું થાય એમ ઊંચું નીચું બનાવી હા હા જેવું માપ જેને જેવું માપ પ્રમાણે તો આ એક ઘૂંગળા ના કેટલા રૂપિયા થાય તમે બનાવો તો એને બનાવીને એક પછ ખાલી હોય તો 50 રૂપિયા માપે અને પ્લાસ્ટિક ઉપર થી લાગે એટલે એ તો જેમ 20 વાળું લાગે 50 વાળું લાવે એના હાથે અલગ ભાવ થાય એવું છે હા હા